ધોરાજીમાં ફરી આખલા યુદ્ધ ખેલતા શહેરમાં અને રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે. તો સ્ટેશન રોડ પર બે આખલા વચ્ચે યુદ્ધ થતા વાહન ચાલકોમાં અકસ્માત થવાનો ભય ફેલાયો છે. અવારનવાર જાહેર રોડ પર આખલા યુદ્ધ થતું હોય તો લોકોમાં ભય ફેલાયો છે અને સ્થાનિક દ્વારા અનેકવાર રજૂઆતો થઈ છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધોરાજી શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો આતંક છે. હાલમાં જોઈએ તો સ્ટેશન રોડ જે મુખ્ય માર્ગ ગણાય છે, જ્યાંથી બાળકો અવારનવાર સ્કૂલે જતા હોય છે, વૃદ્ધો મંદિરે જતા હોય છે અને ખૂબ જ ટ્રાફિકવાળો રોડ હોય છે, આ રોડ ઉપર આખલા યુદ્ધ જોવા મળ્યું હતું. તંત્રને અમારી છેલ્લી ઘણા સમયથી રજૂઆત છે, સરકારશ્રીને ઘણા સમયથી રજૂઆત છે, પરંતુ આ બાબતે કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. સમગ્ર ગુજરાતની અંદર પશુઓ દ્વારા પશુઓના આતંકથી અનેક મોત પણ સામે આવ્યા છે, છતાં પણ આ તંત્રના પેટનું પાણી હલતું નથી. હું રજૂઆત કરું છું મીડિયાના માધ્યમથી કે તાત્કાલિક રખડતા પશુઓનું છે જે પકડવાની વાત છે એ નિવારણ કરવામાં આવે અને ધોરાજીને રખડતા પશુ મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી છે.